हेलो फ्रेंड्स, हूँ छू राकेश अने स्वागत है तमारू मारा किचन में। फ्रेंड्स, आज हूँ तमारा माटे पिज्जा कचोरी बनावीश जे बहारथी एकदम क्रिस्पी छे अने अंदरथी एकदम चीजी छे। तो चलो आपणे जोईए के पिज्जा कचोरी बहारथी केटली क्रिस्पी छे। फ्रेंड्स, तमे जोयुं ने के पिज्जा कचोरी बहारथी एकदम क्रिस्पी छे। तो आटली ज क्रिस्पी पिज्जा कचोरी घरे कई रीते बनावी एना माटे मैं घणी टिप्स आपी छे आ वीडियो में, एने जरूरथी फॉलो करजो, तमारी कचोरी पण आटली क्रिस्पी तैयार थशे। तो चलो फ्रेंड्स, आ पिज्जा कचोरी घरे कई रीते बनावी ए जोई लईए। रेसिपी शीखवा माटे सब्सक्राइब करो राकेश प्रजापतिस किचन गुजराती अने बाजू में रहेला बेल आइकन ने क्लिक करी दो, जेनाथी तमने आवनार दरेक नवा वीडियोनी माहिती सौथी पहेला मळती रहे अने सब्सक्राइब करवू बिलकुल फ्री छे। पिज्जा कचोरी बनावा माटे सौथी पहेला आपणे कचोरीनो लोट बांधवानो छे। तो एना माटे 100 ग्राम घऊनो झीणो लोट लीधेलो छे, आनी जग्याए तमे मैदो पण लई शको छो। हवे आपणे तेमां मिक्स करीशुं 1 टेबल स्पून जेटलो सोजी। सोजी उमेरवाथी आपणी कचोरी बहारथी एकदम क्रिस्पी तैयार थशे। त्यारबाद आपणे स्वाद मुजब मीठू एड करी दईशुं। हवे आपणे मोहण माटे 1 टीस्पून जेटलुं तेल एड करीशुं। हवे तेल अने लोटने आपणे मिक्स करी लईशुं आ रीते। हवे आपणे आमां जरूर मुजब पाणी उमेरता जईशुं अने लोट बांधी दईशुं। आ लोट आपणे परोठा માટેનો જેવો કઠણ લોટ હોય તેવો તૈયાર કરવાનો છે, આપણે રોટલી જેવો ઢીલો તૈયાર નથી કરવાનો। તો આપણને જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને આપણે લોટ બાંધતા જવાનું છે। આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જવાનું। હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે, આપણને આટલો જ કઠણ લોટ જોઈએ છે। તો ચલો થોડું આપણે 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીએ અને એને થોડો કેળવી લઈએ। ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ કેળવાઈને તૈયાર થઈ ગયો છે। આપણને જેવો લોટ જોઈએ છે એવો કઠણ આપણે લોટ તૈયાર કર્યો છે। તો આ લોટને આપણે એક પ્લેટથી ઢાંકી દઈશું અને એને 10 મિનિટનો રેસ્ટ આપીશું। હવે આ જ્યાં સુધી 10 મિનિટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે અંદરના સ્ટફિંગની તૈયારી કરીએ। હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે આ રીતે એક બાઉલની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં એડ કરી દઈશું 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, આની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ લઈ શકો છો। ત્યારબાદ આપણે 1 ટેબલ સ્પૂન બારીક સમારેલું કેપ્સિકમ લઈશું। હવે આપણે 1 ટેબલ સ્પૂન બારીક સમારેલા ટામેટા લઈએ છીએ, જેનો અંદરનો બીનો અને ગળનો ભાગ આપણે કાઢી આ રીતે ઝીણા સમારીને લીધેલા છે। ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલો પિઝા સિઝનિંગ લઈશું। તમારી પાસે જો પિઝા સિઝનિંગ ન હોય તો તમે ઓરેગેનો પણ લઈ શકો છો। હવે આપણે આની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આપણે બધા સ્ટફિંગને મિક્સ કરી લઈશું। હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પિઝા ટોપિંગ એડ કરીશું, જે આપણે 1-2 ટેબલ સ્પૂન જેટલું લઈશું। જો તમારી પાસે પિઝા ટોપિંગ ન હોય તો તમે પિઝા સોસ લઈ શકો છો અથવા ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે 1 ચીઝ ક્યુબ છીણીને લઈએ છીએ। અહીં આપણે પ્રોસેસ ચીઝ લીધેલું છે, જો તમારી પાસે પ્રોસેસ ચીઝ ન હોય તો તમે પિઝા ચીઝ પણ લઈ શકો છો। હવે આપણે આ ચીઝને બધા મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે 1 પ્રોસેસ ચીઝનો ક્યુબ લીધેલો છે, જેને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધેલો છે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે। તો આપણે એને આ રીતે એડ કરી દઈએ અને બધા મિશ્રણ સાથે મિક્સ કરી લઈએ। હવે પિઝા કચોરી માટેનું પિઝા ફ્લેવરનું અંદરનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લુકવાઇઝ એકદમ ટેમ્પટિંગ અને ટેસ્ટી દેખાઈ રહ્યું છે। તો ચલો આ સ્ટફિંગને ભરી આગળ કચોરી કઈ રીતે એસેમ્બલ કરવી એ પ્રોસેસ જોઈએ। હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ રેસ્ટ કરીને રેડી છે। તમે જોઈ શકો છો આપણને લોટનું જેવું ટેક્સચર જોઈએ છે તેવું ટેક્સચર આવી ગયું છે। તો આ રીતે આપણે લોટને રોલ કરીશું અને એમાંથી એકદમ નાની નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈશું। હવે આ જ પ્રોસેસથી આપણે બાકીના લુવા તૈયાર કરી લઈશું। આપણા લુવા તૈયાર છે, હવે પૂરી વાળવા માટે લુવા પણ તૈયાર છે અને સાથે આપણે ઘઉંનો અટામણ માટે લોટ પણ લીધો છે।
तो चलो आपणे तेमाथी पूरी बनावी। एना माटे आ रीते एक नानो लूवो लईशुं, एने ઘઉંના લોટમાં રગદોળી દઈશું અને આદણી પર લઈ વેલણની મદદથી વણી લઈશું। અત્યારે આપણે પૂરીને એકદમ મીડિયમ થીક વણવાની છે। હું તમને બતાવું છું કે કેટલી થીકનેસ રાખવાની છે। ફ્રેન્ડ્સ, આપણે પૂરીની આટલી થીકનેસ રાખવાની છે અને આ જ પ્રોસેસથી આપણે એક બીજી પણ પૂરી વણીશું। તો અત્યારે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ અને એક બીજી પૂરી પણ વણી લઈએ। હવે આપણે આને પણ પ્લેટમાં લઈ લઈશું અને આ જ પ્રોસેસથી આપણે બાકીની બધી પૂરીઓ વણીને તૈયાર કરીશું। હવે આપણી બધી પૂરીઓ વણાઈને તૈયાર થઈ ગઈ છે અને સાથે સ્ટફિંગ પણ તૈયાર છે। તો ચલો આપણે પીઝા કચોરી એસેમ્બલ કરીએ। એના માટે આ રીતનું કચોરી માટેનું મેં મોલ્ડ લીધું છે, એની એક તરફ આપણે આ રીતે એક પૂરી મૂકી દઈશું અને વચમાં આપણે એક ટીસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી દઈશું। હવે સ્ટફિંગ મૂક્યા બાદ આપણે એક બીજી પૂરી લઈશું અને મોલ્ડના બીજા ભાગ પર મૂકી દઈશું। હવે બંને ભાગને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને હાથની મદદથી પ્રેસ કરી વધારાનો જે લોટ છે એને આ રીતે રિમૂવ કરી દઈશું, એને લઈ લઈશું એક તરફ। હવે આપણે મોલ્ડ ખોલી જોઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી પીઝા કચોરી ફોલ્ડ થઈને રેડી છે। તો ચલો આ કચોરીને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આ જ પ્રોસેસથી આપણે એક બીજી પણ કચોરી તૈયાર કરીએ। આ રીતે બંને ભાગ પર આપણે પૂરી મૂકી દેવાની છે, વચ્ચે સેન્ટરમાં આપણે એક ટીસ્પૂન જેટલું સ્ટફિંગ લઈશું। ત્યારબાદ આપણે બંને ભાગને ફોલ્ડ કરી દઈશું, આ રીતે પ્રેસ કરી દઈશું અને વધારાના લોટને આપણે રિમૂવ કરી દઈશું અને આપણી કચોરી તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ તો આપણે મોલ્ડથી કચોરી તૈયાર કરી, હવે હું તમને હાથથી ઘરે કઈ રીતે કચોરી તૈયાર કરવી એ બતાવું। તો આ રીતે આપણે આદણી પર બે પૂરી લઈ લઈશું, આ રીતે બંને પૂરીને લઈ લેવાની છે। હવે એક ઢાંકણ લેવાનું છે આ રીતે અને એના મદદથી આપણે બે પૂરી તૈયાર કરી લઈશું નાની નાની। આ રીતે આપણે બંને નાની નાની પૂરી તૈયાર કરી લેવાની છે મોલ્ડની મદદથી, ઢાંકણની મદદથી આપણે બંને પૂરી તૈયાર કરી દીધી છે। તો વચ્ચે આપણે એને અંદર હાફ ટીસ્પૂન જેટલું સ્ટફિંગ ભરીશું, કારણ કે આપણી પૂરી નાની છે તો આપણે હાફ ટીસ્પૂન જેટલું સ્ટફિંગ લઈશું। હવે તેની પર આપણે બીજી પૂરી મૂકી દઈશું અને એને બધી બાજુથી આ રીતે આપણે સીલ્ડ કરી દઈશું, આ રીતે બધી તરફથી આપણે એને સીલ કરી દેવાનું છે। હવે આપણે આ રીતે એક કાંટા ચમચી લેવાની છે અને એની મદદથી તેને ઇમ્પ્રેશન આપી દેવાની છે, જેનાથી આપણી કચોરી સીલ પણ થઈ જશે અને ઇમ્પ્રેશન પણ આવી જશે। ફ્રેન્ડ્સ, તમારા ઘરે મોલ્ડ ન હોય તો તમે આ રીતે પણ કચોરી સ્ટફ કરી શકો છો। જોઈને ફ્રેન્ડ્સ કેટલી સરસ કચોરી સ્ટફ થઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બધી કચોરી તૈયાર કરી લઈશું આ રીતે। ફ્રેન્ડ્સ, આપણી બધી કચોરી તળવા માટે તૈયાર છે, તો ચલો આગળ આપણે તળવાની પ્રોસેસ કરીએ। હવે પીઝા કચોરી તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। અત્યારે આપણું તેલ એકદમ હુંફાળું ગરમ છે, આપણે એને વધુ ટેમ્પરેચર પર ગરમ નથી કર્યું। એકદમ ઓછું ટેમ્પરેચર હોય અને ઓછું ગરમ થયેલું તેલ હોય ત્યારે જ આપણે તેમાં બધી કચોરી ઉમેરીશું। જો આપણે વધુ તેલ ગરમ થયેલું હશે ને કચોરી ઉમેરી દઈશું તે ઉપરથી જલ્દીથી તળાઈ જશે અને ક્રિસ્પી નહીં થાય। તો જો તમારે ક્રિસ્પી કચોરી તૈયાર કરવી હોય તો આ રીતે એકદમ હુંફાળું તેલ ગરમ હોય ત્યારે કચોરી ઉમેરી દેવાની અને ગેસની આંચ મીડિયમ કરી દેવાની અને એકદમ મીડિયમ તાપ પર આ કચોરી તળાઈને ઉપર આવે ત્યાં સુધી એને કૂક કરવાની। હવે તમે જોઈ શકો છો કે કચોરી આપણી તળાઈને ઉપર આવી ગઈ છે તેલમાં। તો આપણે એક ફોકની મદદથી કચોરીને ટર્ન કરી દઈશું, આ રીતે ફોકની મદદથી કાંટા ચમચીની મદદથી આપણે કચોરીને ટર્ન કરી દેવાની છે અને થોડા થોડા સમયના અંતરે આપણે કચોરીને ફેરવતા જવાનું છે અને તળતા જવાનું છે। તો આ રીતે આપણે એને ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર કચોરીમાં આવે ત્યાં સુધી એને તળતા જઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી કચોરીમાં ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। અત્યારે આપણે ગેસની આંચ મીડિયમ રાખેલી છે, તો હવે આપણી જે કચોરી તળાઈ ગઈ છે એને આપણે આ રીતે ઝારામાં લઈ લઈશું। હવે આ કચોરીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આ જ પ્રોસેસથી આપણે બાકીની જે પીઝા કચોરી છે તેને તળી લઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણી બાકીની બધી પીઝા કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ઇવનલી એનો ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે, ચારે તરફથી એક સરખી ગોલ્ડન બ્રાઉન થઈ છે અને આપણે જે ફોકની મદદથી હાથથી જે કચોરી તૈયાર કરી હતી તે પણ ખૂબ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે।
फ्रेंड्स हूँ तमने एक कचोरी बताऊँ कि केटली क्रिस्पी तैयार थी छे। જોયું ને ફ્રેન્ડ્સ કેટલી ક્રિસ્પી આપણી કચોરી તૈયાર થઈ છે અને એકદમ ઓઈલી પણ નથી। તો ફ્રેન્ડ્સ જો આ બધી ટિપ્સને ફોલો કરશો તો તમારી કચોરી પણ આટલી ક્રિસ્પી અને આટલી સરસ તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી આજની રેસિપી પીઝા કચોરી, જે બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ ચીઝી સ્ટફિંગની છે। આ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, ઘરે બનાવજો અને તમને આ કેવી લાગી એ કમેન્ટ કરી જરૂરથી જણાવજો। તો તૈયાર છે પીઝા કચોરી।